नमस्कार विद्यार्थी मित्रों, श्री ज्ञानज्योत विद्यालय आ डिजिकल प्लेटफॉर्म आपनो हार्दिक स्वागत करू छू। आज आप धोरण एक नी अंदर प्रकरण पांच दस थी वीस सुधी की संख्या नो अभ्यास करवानो छे। अने नेक्स्ट एटले के आगला लेक्चर नी अंदर आपणे जोयुं के सौथी नानी संख्या होय एनी उपर आपणे गोल करवानो छे। ई मुद्दो छे आपणे समझी लीधो, तो एनी पछीनो आगळनो मुद्दो जोईए बाळको। આગળનો ટોપિક છે સરવાળા કરો। તો આ પણ મુદ્દો છે આપણે એક પ્રકરણ એટલે કે પ્રકરણ નંબર 3 સરવાળા વિશે આપણે માહિતી છે તે મેળવી લીધી છે। તો તમને બાળ મિત્રો હવે સરવાળા શું છે એ પણ ખબર પડી ગઈ છે અને સરવાળા કઈ રીતે ગણાય છે એ પણ તમને ખબર પડી ગઈ હશે। જો ન ખબર પડી હોય તો ફરીથી અહીંયા સમજૂતી છે આપણે સમજી લઈએ। તો સૌપ્રથમ અહીં આપણે રકમ આપેલી છે 4 વત્તા 5 પાછળની રકમ છે એ રકમ નો ઉમેરો કરવાનો છે, હંમેશા ચોકડી એટલે કે ઉમેરો કરવાનો। તો 4 વત્તા 5 વત્તા એટલે પ્લસ, ચોકડી નિશાની ને શું કહેવામાં આવે છે બાળકો? પ્લસ અથવા તો વત્તા ની નિશાની કહેવામાં આવે છે। તો 4 વત્તા આપણે શું કીધું છે 5, તો 4 ની અંદર આપણે કેટલા ઉમેરવાના બાળકો? તો કે 5। કઈ રીતે ઉમેરશું? તો સૌપ્રથમ શું કરશું? તો કે 4 ઊભી લીટી કરશું, 1 2 3 4, એની અંદર આપણે કેટલા કીધા છે ઉમેરવાના? 5। તો 5 લીટી કરો બાજુમાં, 1 2 3 4 5। હવે બે લીટી છે એક સાથે ગણી નાખવાની છે, આપણે શું કરવાનું છે? 4 લીટી કરી, 5 લીટી કરી, હવે બે ની ગણતરી છે મિક્સ કરી નાખવાની છે એટલે કે ભેગી કરી નાખવાની છે। તો ગણતરી ભેગી કરી નાખો, 1 2 3 4 5 6 7 8 9, કેટલા થયા બાળ મિત્રો? તો કે 9 વડે 9। તો 9 વડે 9 થયા તો બાજુમાં બોક્સ ની અંદર આપણે જવાબ લખવાનો છે, 9 વડે 9 છે તે લખી નાખો। ફરીથી એકવાર 4 સંખ્યા આપી છે એની અંદર આપણે 5 છે તે ઉમેરવાના છે। તો સૌપ્રથમ આપણે શું કરશું? તો 4 આપ્યા છે એટલે 4 લીટી કરશું, એની અંદર કેટલા ઉમેરવાના છે? તો કે 5। તો 5 લીટી કરી આપણે, 5 લીટી કરી એટલે શું કરવાનું? તો કે બે ની ગણતરી સાથે કરવાની છે, અલગ અલગ નથી કરવાની। અલગ અલગ કરશો તો જવાબ છે તે રાઈટ નહીં આવે, સાચો નહીં આવે। એટલે બે ની ગણતરી છે એ સાથે કરીને પછી એ જવાબ છે તે લખવાનો છે। અને ગણતરી કરો ત્યારે બાળ મિત્રો હંમેશા યાદ રાખજો, ઊભી લીટી કરી હોય એટલે આડી લીટી કરી નાખવાની, એટલે આપણે ખબર પડે કે આ લીટીની ગણતરી છે તે થઈ ગઈ છે। 4 વત્તા 5 એટલે શું જવાબ આવ્યો બાળ મિત્રો? તો કે 3। હવે બાજુમાં જો 0 વત્તા 3, હવે 0 ની અંદર કેટલા ઉમેરવાના છે? તો કે 3 ઉમેરવાના છે। 0 એટલે કઈ સંખ્યા થાય? તો કે 1 પણ નહીં, એની અંદર કેટલા ઉમેરવાના છે? 1 2 અને 3। તો આપણે 3 ઉમેરા તો જવાબ શું આવશે બાળ મિત્રો? તો કે 3 ના 3। શું કામ 3 ના 3 આવે? તો કે 0 છે એક પણ સંખ્યા ગણાતી નથી, 0 છે તેમાં એક પણ સંખ્યા નથી, એટલે એની અંદર આપણે 3 ઉમેરવાના કીધા છે એટલે 3 ના 3 જવાબ આવશે। એની પછીનો દાખલો છે 5 વત્તા 2, 5 ની અંદર આપણે કેટલા ઉમેરવાના છે? 2 ઉમેરવાના છે। તો સૌપ્રથમ આપણે 5 ઊભી લીટી કરશું, 1 2 3 4 5, હવે કેટલા ઉમેરવાના કીધા છે? તો કે 2, તો બાજુમાં 2 લીટી કરી નાખો, 1 2, હવે ગણતરી છે એક સાથે કરશું, ગણતરી કરી નાખો, 1 2 3 4 5 6 અને 7, કેટલા થયા? તો કે 7, જવાબ કેટલો આવ્યો? 7। 5 ની અંદર 2 નો ઉમેરો કરો તો જવાબ છે એ 7 ને 7 આવે છે। એવી જ રીતે બાજુમાં 6 ની અંદર કેટલા ઉમેરવાના છે બાળ મિત્રો? 2 સંખ્યા ઉમેરવાની છે, તો સૌપ્રથમ 6 લીટી કરી નાખો, 1 2 3 4 5 6, હવે 6 માં કેટલા ઉમેરવાના કીધા છે? 2, 1 2, ગણતરી કેમ કરશું એક સાથે? 1 2 3 4 5 6 7 અને 8, કેટલી ગણતરી થઈ બાળકો? 8, તો અહીં 8 વડે 8 લખી નાખો। એવી જ રીતે નીચે આપણે ઉપર છે તે આડા સરવાળા જોયા આવે, નીચે શું છે બાળ મિત્રો? તો કે ઊભા સરવાળા છે। ઊભા સરવાળામાં શું હોય? તો કે વત્તાની નિશાની છે એ હંમેશા કઈ બાજુ હોય છે બાળકો? તો કે જમણી બાજુ હોય છે। જો જમણી બાજુ વત્તાની નિશાની હોય એટલે શું કરવાનું હોય છે આપણે? સરવાળાની ગણતરી છે તે કરવાની હોય છે। સરવાળા હંમેશા ઊભા હોય ત્યારે એની નિશાની છે એની હંમેશા જમણી બાજુ હોય છે। તો આપણે શું કીધું છે એની અંદર? તો 6 ની અંદર કેટલા ઉમેરવાના છે? તો કે 2 ઉમેરવાના છે। તો સૌપ્રથમ આપણે શું કરશું? તો કે 6 લીટી કરશું, ઊભી લીટી કરી નાખો, 6, 1 2 3 4
पांच छ छनी अंदर कितना उमेरवाना किधर छे तो के बे उमेरवाना किधर छे बे लिटी करी ना खो एक बे और गणत्री छे एक साथे कर शु एक बे त्रण चार पांच छ सात आठ कितना थे बाल मित्रों तो के आठ तो ये जवाब लिख ना खो आठडे आठ एवी ज रीते बाजू में जीरो नी अंदर अपने कितना उमेरवाना किधर छे तो के पांच उमेरवाना किधर छे कोई पण संख्या होय जीरो नी अंदर जे संख्या उमेरवानी कीधु एनो जवाब छे तेने ते ज आवे छे एटले जीरो नी अंदर पांच उमेरो तो संख्या शू आवशे बाळको जवाब शू आवशे तो के पांच आवशे एनी पछी एक नी अंदर केटला उमेरवाना छे तो के सात तो सौप्रथम एक लीटी करी नाखो एनी अंदर केटला उमेरवाना छे तो के सात तो सात लीटी करो एक बे त्रण चार पांच छ सात सात उमेरा हवे बे नु शू करवानो छे सरवाळो एटले के एक नी अंदर सात छे ते उमेरवाना छे बे नी गणतरी एक साथे करशु एक बे त्रण चार पांच छ सात आठ कितला थया तो के आठ तो आठडे आठ लिख नाखो छ नी अंदर बे उमेरो तो पण आठ नी संख्या मळे छे जीरो नी अंदर पांच उमेरो एटले कई संख्या मळे छे तो के पांच मळे छे एक नी अंदर सात उमेरो तो कई संख्या मळे छे तो के आठ नी संख्या मळे छे आ सरवाळा तमारे गणवा हो तो सौ प्रथम तमारे शू करवानुं होय छे बाळको तो के एक थी वीस नी संख्या छे फरजियात आवडवी पड़े एक थी वीस नी संख्या एटले के एक थी वीस एकड़ा छे जो तमने आवडता होय तो ज तमे सरवाळा नी गणतरी छे ते करी शको छो तमने आ एकड़ा ज न आवडता होय तो तमे सरवाळा छे तेनी गणतरी करी शकता नथी एटले तमारे सौ प्रथम एक थी वीस एकड़ा शीखवाना छे एक थी वीस एकड़ा शीखी जाओ पछी सरवाळा नी गणतरी छे तमे आसानी थी एटले के ईजी तरीके करी शको छो एनी पछीनो मुद्दो छे बाळ मित्रो उदाहरण साथे समझाओ अपने एक उदाहरण आपेलू छे उदाहरण समझावीने पछी नीचे दाखला आपेला छे तो आपणे पहेला सौप्रथम उदाहरण समझी लईए 8 વત્તા 6 શું કીધું છે 8 વત્તા 6 બાજુમાં લીટી કરેલી છે કેટલી લીટી છે 1 2 3 4 5 6 7 8 8 છે તો કે હા નીચે કેટલી લીટી છે તો કે 6 1 2 3 4 5 6 6 લાકડી 6 ઊભી લીટી છે અહીં 8 કીધું છે તો 8 ઊભી લીટી કરી અહીંયા 6 કીધું છે તો 6 લીટી કરી હવે આ બેનો શું કરવાનો છે તો કે સરવાળો નિશાની જો બાળકો કઈ છે તો કે ચોકડીની નિશાની છે ચોકડીની નિશાની એટલે શું કરવાનો તો કે ઉમેરો કરવાનો ઉમેરો કરવાનો 8 ની અંદર કેટલા ઉમેરવાના છે તો કે 6 ઉમેરવાના છે ઉમેરી નાખો આ 8 સંખ્યા 8 પછી કેટલી આવે તો કે 9 10 11 12 13 ને 14 કેટલી સંખ્યા મળી 14 હવે આપણે આગળ જોયું કે 10 નું જૂથ બનાવવું હોય તો આપણે શું કરવાનું હોય છે બાળકો તો કે એક જૂથ બનાવવા કેટલી સંખ્યા જોઈએ છે તો કે 10 જોઈએ છે એક જૂથ બનાવવા માટે આપણે 10 ની સંખ્યા જોઈએ છે એટલે જો અહીં નીચે 10 ની સંખ્યા એટલે કે એક જૂથ બની ગયું એક જૂથ ની અંદર કેટલી સંખ્યા સમાય છે 10 અને છૂટી લાકડી કેટલી છે લીટી કેટલી છે બાળકો તો કે 4 1 2 3 4 10 ને 4 કેટલા થઈ જાય તો કે 14 જવાબ મળી ગયો આપણે હા ફરીથી એકવાર સમજી લઈએ 8 લીટી 8 કીધા છે તો અહીં 8 લીટી કરી આપણે નીચે કેટલા ઉમેરવાન કીધા છે તો કે 6 કીધા છે તો આપણે 6 ઉમેરી દઈએ બેયનો સરવાળો કર્યો કેટલા જવાબ મળ્યો આપણે બાળકો તો કે 14 જવાબ મળ્યો પણ આપણે 14 લીટી છે તે નહીં કરી શકીએ કારણ કે સંખ્યા છે તે મોટી છે 14 લીટી કરશો તો આપણે લીટી છે તે મોટી થઈ જશે વધારે થઈ જશે એટલે આપણે શું કરવાનું છે તો કે 10 નું એક જૂથ બનાવી નાખવાનું છે એટલે કે 10 એક જૂથની અંદર 10 સંખ્યા સમાય એટલે એક જૂથ બનાવી નાખવાનું છે અને છૂટી લાકડી કેટલી છે એટલે કે બીજા કેટલી સંખ્યા વધે છે તો કે 4 સંખ્યા વધે છે તો આને 4 છે લીટી કરી નાખવાની છે એટલે આપણે જવાબ કેટલો મળી જશે બાળ મિત્રો તો કે 14 જવાબ છે તે મળી જશે એવી જ રીતે બાજુમાં જો બે સંખ્યાનો સરવાળો આવ્યો અત્યાર સુધી આપણે એક સંખ્યાનો જ સરવાળો શીખ્યા છે અહીંયા કઈ સંખ્યા આવી છે બાળકો બે સંખ્યાનો સરવાળો છે તે આવ્યો છે એને સમજી લઈએ 12 વત્તા 5 સૌ પ્રથમ શું કરવાનું છે બાળકો તો કે જ્યાં ઊભી ગણતરી હોય ને એ જ કરવાની છે આપણે 12 વત્તા 5 છે એવી રીતના ગણતરી કરવાની નથી ગમે એ સંખ્યા હોય બાળકો 13 હોય 15 હોય વત્તા 5 હોય કે 3 હોય ગમે એ સંખ્યા હોય આપણે સરવાળો કઈ રીતે કરવાનો છે બાળકો તો કે ઊભી લીટીમાં જ કરવાનો છે 15 વત્તા 3 સરવાળો કરશો તો એ સરવાળો આપણે લાંબો થઈ જશે કારણ કે 15 લીટી આપણે કરવામાં મુશ્કેલ પડે છે ગણતરી કરવામાં મુશ્કેલ પડે છે એટલે આપણે શું કરવાનું સૌ પ્રથમ તો કે ઊભી ગણતરી કરી નાખી ઊભી ગણતરી કરીને પછી નીચે જવાબ છે તે લખવાનો છે બીજા પહેલા ધોરણની અંદર હંમેશા બે સંખ્યા એટલે બે સંખ્યાનો સરવાળો આવશે વધીવાળા સરવાળા છે તે આવશે નહીં એટલે તમારે પહેલા ધોરણની અંદર ફક્ત વધીવાળા નહીં પરંતુ બે સંખ્યાના સરવાળા છે તે જ શીખવાના છે
એમાં સમજી લઈએ આપણે બાળકો, શું કીધું છે આની અંદર? બાર, બાર એટલે કે ઊભી ગણતરી કરી નાખી આપણે બાળકો, બે વત્તા પાંચ, બે ની અંદર કેટલા ઉમેરવાના છે? તો કે પાંચ. તો સૌ પ્રથમ બે લીટી કરી નાખો, એની અંદર કેટલા ઉમેરવાના છે? તો પાંચ લીટી કરી નાખો, એક બે ત્રણ ચાર પાંચ. પાંચ ની અંદર બે ઉમેરો એટલે કેટલી સંખ્યા મળે છે? તો કે સાત. સાત એટલે એક ના એક, એટલે કેટલો જવાબ મળ્યો બાળકો? તો કે એકડે સાતડે સત્તર નો જવાબ મળ્યો. જો સત્તર નો જવાબ મળ્યો બાળકો, એટલે દસ એક જૂથ બની, જૂથ બની એટલે જૂથ ની અંદર કેટલી સંખ્યા સમાય છે બાળકો? તો કે દસ. છૂટા કેટલા છે? તો કે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, સાત થઈ ગયા. તો કે હા, એકડે સાત સત્તર ની સંખ્યા થઈ ગઈ. હા, એક જૂથ ની અંદર હંમેશા દસ સંખ્યા સમાય છે, યાદ રાખવાનું છે. એવી જ રીતે નીચે જો આડા સરવાળા છે, આઠ ની અંદર આપણે કેટલી સંખ્યા ઉમેરવાની છે? તો કે સાત ની સંખ્યા ઉમેરવાની છે. આ તો ખબર પડી ગઈ બાળકો, ચોકડી નિશાની હોય એટલે શું કરવાનું હોય છે? ઉમેરો કરવાનો હોય છે. તો પેલા સૌ પ્રથમ શું કરશું? તો કે આઠ ઊભી લીટી કરશું, આઠ ઊભી લીટી કરી નાખો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ. હવે આઠ ની અંદર આપણે કેટલા ઉમેરવાના કીધા છે? તો કે સાત. તો સાત લીટી કરી નાખો, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત. હવે બે લીટી કરી નાખી, ગણતરી છે હંમેશા બે ની સાથે કરવાની છે, અલગ અલગ કરવાની નથી. આપણે લીટી છે અલગ અલગ કરવાની, પણ ગણતરી છે એક સાથે કરવાની છે. તો ગણતરી એક સાથે કરી નાખો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર. કેટલો જવાબ આવ્યો બાળકો? તો કે એકડે પાંચડે પંદર. તો જવાબ લખી નાખો બોક્સ ની અંદર. એવી જ રીતે નીચે નવ ની અંદર કેટલા ઉમેરવાના છે? તો કે નવ ઉમેરવાના છે. તો સૌ પ્રથમ નવ લીટી કરી નાખો, ઉભી, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ. કેટલા ઉમેરવાના છે? નવ. ફરીથી નવ લીટી કરી નાખો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ. ગણતરી એક સાથે કરી નાખો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ને અઢાર. કેટલા થયા બાળ મિત્રો? તો કે એક ને આઠ અઢાર. તો એક ને આઠ અઢાર ની સંખ્યા છે, લખી નાખો બાજુમાં. એવી જ રીતે નીચે જો આઠ ની અંદર કેટલા ઉમેરવાના છે? તો કે આઠ ની અંદર આપણે પાંચ ની સંખ્યા છે તે ઉમેરવાની છે. તો સૌ પ્રથમ આઠ લીટી કરી નાખો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ. એની અંદર પાંચ કરવાના છે, પાંચ લીટી કરી નાખો, એક બે ત્રણ ચાર પાંચ પાંચ. હવે આઠમાં આઠની અને પાંચની શું કરશું બાળ મિત્રો? તો કે ગણતરી કરો, ગણતરી કરશું. ગણતરી કરી નાખો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર. કેટલા થયા? તો કે એકડે તગડે તેર. તો એકડે તગડે તેર લખી નાખો બાળકો. એવી જ રીતે બાજુમાં જો અગિયારમાં પાંચ ઉમેરવાના છે, તો આની ગણતરી આપણે કઈ રીતે કરશું બાળકો? તો કે અગિયારમાં પાંચ ઉમેરવાના છે એટલે સૌ પ્રથમ આની ગણતરી આપણે ઊભી કરશું, એટલે કે ઊભા સરવાળામાં આપણે ગોઠવી દઈએ. અને અગિયાર વત્તા પાંચ, સૌ પ્રથમ શું કરશું? તો એક કીધા છે તો અહીં એક લીટી કરી નાખો. એક ની અંદર કેટલા ઉમેરવાના છે? તો કે પાંચ ઉમેરવાના છે. તો પાંચ લીટી કરી નાખો, એક બે ત્રણ ચાર પાંચ. હવે બે નો સરવાળો છે, એક સાથે કરી નાખો, એટલે કે એક ની અંદર પાંચ ની ગણતરી છે એ અરખી કરી નાખો, એટલે કે એક સાથે કરી નાખો. તો કે એક બે ત્રણ ચાર પાંચ છ. કેટલા છે બાળકો? તો કે છ. વત્તાની નિશાની છે, કેટલા આપ્યા છે? એક. એકની નીચે કાંઈ પણ સંખ્યા નથી એટલે આપણે શું ગણવાનું બાળકો? તો કે ઝીરો. કારણ કે એકની અંદર આપણે એકની સંખ્યા આપેલી જ નથી એટલે એની ગણતરીમાં શું લેવાનો? તો કે ઝીરો. તો એકની અંદર આપણે ઝીરો ઉમેરીએ તો કઈ સંખ્યા મળે છે બાળકો? તો કે એકને એકની સંખ્યા જ મળે છે. એકની અંદર ઝીરો ઉમેરવી એટલે ઝીરો છે એક સંખ્યામાં ગણવામાં આવતા નથી, એટલે એકમાં ઝીરો ઉમેરીએ એટલે આપણે એકને એક સંખ્યા મળે છે. તો અગિયાર ની અંદર પાંચ ઉમેરો એટલે કેટલી સંખ્યા મળી બાળકો? તો કે એકડે છગડે સોળ ની સંખ્યા છે તે આપણે મળે છે. એવી જ રીતે નીચે જો ચાર ની અંદર બાર ની સંખ્યા ઉમેરવાની છે, પણ ચાર સંખ્યા છે એ નાની છે, બાર સંખ્યા છે કેવી છે બાળકો? મોટી છે. આ પણ આપણે આગળ શીખી ગયા છે. તો કે મોટી સંખ્યા કોને કહેવાય અને નાની સંખ્યા કોને કહેવાય? તો એકડા આપણે જોયા, એક બે ત્રણ એમ થી એક થી વીસ એકડા જોયા. એની અંદર પેલા શું આવે છે? વીસ આવે, વીસ આવે, સોરી બાર આવે છે કે ચાર આવે છે? તો કે સૌ પ્રથમ શું આવે છે? તો કે બાર. બાર ની પેલા ચાર ની સંખ્યા આવે છે એટલે કઈ સંખ્યા થઈ બાળકો? તો કે આ નાની સંખ્યા થઈ.
खबर तो पड़ी गई तो संख्या आपेली संख्या पहले आती हो कई हो तो संख्या नानी हो एकड़ा में संख्या आती हो संख्या नानी हो पछी संख्या आती हो संख्या कई हो बाळ मित्रों तो के मोटी संख्या हो तो अहीं शुं करशुं आपणे सौ प्रथम बार छे पहला लखशू अने चार छे एनी नीचे लखशू कारण के बार संख्या छे मोटी छे अने चार संख्या छे ते नानी छे तो सौ प्रथम उभो सरवाळो करी लेखी बेनी अंदर केटला उमेरवाना थशे बाळको तो के चार उमेरवाना थशे बे छे तो बे लीटी करी नाखो पछी केटला उमेरवाना छे तो के चार एक बे त्रण चार गणतरी से एक साथे करवानी छे एक बे त्रण चार पांच छ तो अहीं छगड़े छ लखी नाखो આગળ જોયું એકની અંદર કેટલા સંખ્યા ઉમેરવાની બાળકો તો કે એકની અંદર એક સંખ્યા નથી ઉમેરવાની એટલે કેટલી સંખ્યા હોય તો કે ઝીરો સંખ્યા હોય તો એકનો એક જવાબ આવશે ઝીરો એકની અંદર ઝીરો સંખ્યા ઉમેરવી એટલે જવાબ છે તેને તે જ આવે છે એટલે આપણે કેટલો જવાબ મળ્યો તો કે 12 ની અંદર 4 ઉમેરવી એટલે આપણે જવાબ છે તે 16 મળે છે એવી જ રીતે નીચે 13 વત્તા 5 तो आपणे एने उभा गणतरी करशुं तो उभामां गोठवी देवी एने 13 वत्ता 5 तो सौ प्रथम शुं करशुं तो के उभो सरवाळो करशुं तो केटला छे बाळको तो अहीं 3 छे तो 3 लीटी करी नाखो 1 2 3 3 नी अंदर केटला उमेरवाना कीधा छे तो के 5 उमेरवाना कीधा छे तो 5 लीटी करी नाखो 1 2 3 4 5 गणतरी छे बेनी एक साथे करशुं 1 2 3 4 5 6 7 8 केटलो जवाब आव्यो तो के 8 8 एक नी अंदर संख्या केटली उमेरवानी छे तो के एक कहीने एटले केटलो होय बाळको तो के 0 एटले संख्या कई आवशे तो एक नी एक संख्या छे ते आवशे जवाब कयो मेळो बाळको तो के 1 8 18 अने जवाब लिखी नाखो 1 8 18 एवी ज रीते नीचे 6 नी अंदर केटला उमेरवाना छे तो के 7 उमेरवाना छे तो सौ प्रथम शुं करशुं तो 6 लीटी करवानी छे तो 6 लीटी करी नाखो 1 2 3 4 5 6 એની અંદર કેટલા ઉમેરવાના કીધા છે બાળ મિત્રો તો કે 7 ઉમેરવાના કીધા છે તો 7 લીટી કરી રાખો 1 2 3 4 5 6 અને 7 બે ની ગણતરી એક સાથે કરવાની છે એક સાથે કરી નાખો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 કેટલી થશે બાળકો તો કે એકડે તગડે 13 ની સંખ્યા છે તે આપણે મળશે એવી જ રીતે બાજુમાં જો 0 વત્તા 14 જોયું આપણે ગમે તે સંખ્યા હોય એની અંદર આપણે 0 ઉમેરી તો સંખ્યાનો જવાબ કયો મળે છે બાળકો તો કે જે સંખ્યા હોય એ જ આપણો જવાબ છે કારણ કે 0 માં આપણે એક પણ સંખ્યા ઉમેરી એનો જવાબ તેને તે જ રહે છે તો 0 ની અંદર આપણે 14 સંખ્યા ઉમેરી તો આપણે જવાબ કયો મળશે બાળકો તો કે 14 નો 14 છે તે જવાબ મળશે એની પછી ઉભા સરવાળા છે બાળકો તો અહીંયા ઉભા સરવાળાની ગણતરી કરી નાખી આપણે તો સૌપ્રથમ શું કીધું છે તો કે 5 ની અંદર 9 ઉમેરવાના છે પ્લસ ની નિશાની યાદ તો છે ને બાળકો ચોકડી નિશાની હોય એટલે ઉમેરો કરવાનો એટલે સૌપ્રથમ 5 લીટી કરશું 1 2 3 4 5 એની અંદર કેટલા ઉમેરવાના કીધા છે 9 તો 9 લીટી કરી નાખો 1 2 3 4 5 6 7 8 9 ગણતરી એક સાથે કરવાની છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 કેટલો જવાબ મળ્યો બાળકો તો કે એકડે ચગડે 14 નો જવાબ છે તે મળ્યો એમાં બાજુમાં જોઈએ 7 ની અંદર 8 નો ઉમેરો કરવાનો છે પ્લસ નિશાની એટલે કે ઉમેરો કરો એટલે સૌપ્રથમ 7 લીટી કરશું 1 2 3 4 5 6 7 એમાં કેટલા ઉમેરવાના છે તો કે 8 તો 8 લીટી કરી નાખો 1 2 3 4 5 6 7 અને 8 બે ની ગણતરી એક સાથે કરો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 કેટલો જવાબ મળ્યો તો કે એકડે પાંચડે 15 નો જવાબ છે તે મળ્યો એની પછી 5 ની અંદર 5 ઉમેરવાના છે તો 5 લીટી કરો 1 2 3 4 5 નીચે કેટલા ઉમેરવાના છે તો કે 5 ફરીથી 5 કરી નાખો 1 2 3 4 5 ગણતરી એક સાથે કરો 1 2 3 4 5 6 7 8 9 10 કેટલો જવાબ મળ્યો તો કે એકડે મીંડે 10 નો જવાબ મળ્યો એવી જ રીતે 12 ની અંદર 7 ઉમેરવાના છે તો આપણે ઉભો સરવાળો કરશું તો પ્રથમ 2 કીધા છે તો 2 લીટી કરો એની અંદર કેટલા ઉમેરવાના કીધા છે તો કે 7
तो सात लीटी करो, एक बे त्रण चार पांच छ सात, बे नी गणतरी एक साथ करो, एक बे त्रण चार पांच छ सात आठ नौ, केटली संख्या मळी नौ। एक नी अंदर केटला उमेरवाना छे, काई नहीं, एटले केटला छे बाळको, तो के जीरो। एक नी अंदर जीरो उमेरे एटले संख्या कई मळे छे, तो के एक नी एक संख्या छे ते मळे छे। केटलो जवाब मळ्यो, तो के 19 जवाब छे ते मळ्यो। अहींया डिफिकल्ट टास्क ने आपणे पूर्ण करशुं अने फरीथी नवा टास्क में आपणे मळशुं। आभार।